ડિયર ઓલ, આજે હું તમને એક નવા સોફ્ટવેર માટેની વાત કરવાનું છું. કદાચ તમારામાંથી ઘણા લોકોને એનું નામ ખબર હશે. એનું નામ છે લેટેક. સ્પેલિંગ થાય છે LATEX, ઉચ્ચાર થાય છે લેટેક. જ્યારે તમે ફાઇનલ યરનો પ્રોજેક્ટ બનાવો છો, ક્વેશ્ચન પેપર તૈયાર કરો છો, કે કોઈ ડોક્યુમેન્ટ રિપોર્ટ જેમાં 10-15 રેફરન્સીસ, 15-20 ફિગર્સ અને ઘણા બધા ચેપ્ટર્સ એવું હોય છે, ત્યારે વર્ડમાં કામ કરવું થોડું અઘરું પડી જાય છે. એવું નથી કે વર્ડમાં કેપેબિલિટી નથી, પણ એ કેપેબિલિટી એક લિમિટ સુધીની છે જેનાથી આગળ તમે કામ નથી કરી શકતા. ટાઇટલ પેજ બનાવવું, ઇન્ડેક્સ બનાવી, લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ ટેબલ્સ, ઇક્વેશન નંબરિંગ ચેપ્ટર પ્રમાણે. ધારો કે તમે આખો પ્રોજેક્ટ રિપોર્ટ તમારો વર્ડમાં લખી નાખ્યો અને ફાઇનલ સ્ટેજ વખતે ગાઈડે અથવા સુપરવાઇઝરે અથવા એક્સટર્નલ એક્ઝામિનરે કહ્યું કે 2-3 ઇક્વેશન્સ કે 1-2 ફિગર એડ કરો અથવા રિમૂવ કરો, તો તમારા આખા રિપોર્ટમાં જ્યાં જ્યાં પણ એ રેફરન્સીસ છે એ તમારે ઘણીવાર મોટાભાગે ઇનફેક્ટ મેન્યુઅલી ચેન્જ કરવા પડે છે. તો લેટેકમાં એવું તો શું છે કે પોપ્યુલર છે? પહેલી તો વાત એ છે કે લેટેક એ ઓપન સોર્સ છે. ઓપન સોર્સ એટલે લિનક્સ જેવી ગણી શકીએ આપણે. ઓપન સોર્સનો ફાયદો એ થાય છે કે એને કામ કરવા માટે આપણે પેમેન્ટ નથી કરવું પડતું, અને એમાં ક્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે અથવા તમારે કંઈ પણ અપગ્રેડ કરવું હોય તો એ તમને કોમ્યુનિટીમાંથી ફ્રીમાં ઇન્ફોર્મેશન મળે છે. ઘણી બધી કોમ્યુનિટી છે, સ્ટેક ઓવરફ્લો એન્ડ સો. તો વર્ડ અને લેટેકની જો કમ્પેરિઝન કરીએ તો વર્ડ એક એવું સોફ્ટવેર છે જેમાં તમે ટાઈપિંગની સાથે તમને અંદાજો આવી જાય છે કે તમારો આઉટપુટ કેવો આવશે. જેમ કે તમારે કોઈ ચેપ્ટર ટાઇટલ બોલ્ડ કરવું હોય, કેપ્સ ઓન રાખવું હોય, ફૂલ સ્ટોપ છે, અથવા તો પછી ફિગર છે, ઇટાલિક છે, અંડરલાઇન છે, ટેબલ ટાઇટલ છે, ટેબલનું હેડિંગ છે, ઇમેજનું કેપ્શન છે, ઇક્વેશન નંબર છે, આ બધી જ વસ્તુ તમે જ્યારે વર્ડમાં ટાઈપ કરો છો ત્યારે લખતા જાઓ છો. મોટાભાગે આવું જ કરીએ છીએ. આ એવા લોકો માટે છે કે જે લોકો વર્ડનો નોર્મલ યુઝ કરે છે. જો તમે વર્ડને એક્સપ્લોર કરો તો એમાં ઘણા બધા ફીચર્સ છે જે તમને તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં, બુક રાઇટિંગમાં બહુ મદદ કરી શકે, પણ એ પછી ક્યારેક. તો લેટેક એવું છે કે જે તમને એવું નહીં બતાવે કે તમારું આઉટપુટ કેવું દેખાશે. જ્યારે તમે લેટેકમાં કામ કરો છો ત્યારે તમને ખબર નથી હોતી કે આઉટપુટ કેવું દેખાય છે. તમારે એમાં ખાલી કમાન્ડ લખવાના છે. ઘણે જે લોકો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ કે સાયન્સ બેકગ્રાઉન્ડથી છે એ લોકોને HTML ખબર હશે. તો HTMLમાં તમારે જો હેડિંગ લખવું હોય તો H1, H2, H3, H4, પેરેગ્રાફ હોય તો P/P, ટેબલ હોય તો /table એન્ડ ટેબલ, બિગિનિંગ ઓફ ધ ટેબલ, એન્ડ ઓફ ધ ટેબલ, સ્ક્રોલિંગ, આ બધી વસ્તુ તમે એક નોટપેડ ફાઇલમાં ટાઈપ કરો છો અને એ HTML ફાઇલ તમે દુનિયાના કોઈ પણ ખૂણે લઈ જાઓ તમને આઉટપુટ સેમ મળે છે. તો લેટેક પણ આવું જ કરે છે. તમારી ઈચ્છા છે કે એક પર્ટિક્યુલર ટેક્સ બોલ્ડ હોવી જોઈએ તો તમારે એના માટેનું કમાન્ડ લખવાનું છે. અને કમાન્ડ લખો એટલે એવું નથી કે C++ કે જાવામાં પ્રોગ્રામિંગ કરવા જેટલું ડિફિકલ્ટ. એના જે કમાન્ડ છે એકચ્યુઅલી એ મેક્રો ટાઈપ છે. તો તમે જ્યારે લખો છો ત્યારે ઓટોમેટિકલી એની અંદર સિસ્ટમ રન થાય છે, જે આપણે જાણવાની બહુ ખાસ જરૂર નથી. જો તમે કોમ્પ્યુટર સાયન્સ IT હોય તો તમને એમાં વધારે ઇન્ટરેસ્ટ પડી શકે. તો જ્યારે એવું રન થાય છે ત્યારે તમારું આઉટપુટ જનરેટ થાય છે. તો ધારો કે મારે ટેબલ બનાવવું હોય તો હું કમાન્ડ લખીશ કે બિગિન ટેબલ, એન્ડ ટેબલ. સો કોમ્પ્યુટરને સમજ પડી જશે કે અહીંયાથી ટેબલ ચાલુ કરવાનું છે, અહીંયા ટેબલ પૂરું કરવાનું છે. તો વર્ડમાં જ્યારે તમે કામ કરો છો ત્યારે તમે થોડાક વધારે ડિસ્ટ્રેક્ટ થાઓ છો
કેમ કે તમને આઉટપુટ ત્યાં ને ત્યાં બતાવે છે. તો ધારો કે તમને ટેક્સ્ટમાં બોલ્ડ કરવું છે કે નથી કરવું એનો આઈડિયા નથી આવતો, તમે પહેલાં બોલ્ડ કરશો, પછી નીકાળશો, પછી પાછો વિચાર કરો છો. સો ઇટ ઇઝ લાઈક અ ડિસ્ટ્રેક્શન વેન યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન રાઇટિંગ ધ કન્ટેન્ટ. અહીંયા એવું નથી કે ફોર્મેટિંગ ઇમ્પોર્ટન્ટ નથી, ફોર્મેટિંગ ઇમ્પોર્ટન્ટ છે, પણ પહેલાં તમારી જોડે પ્રોપર કન્ટેન્ટ હોવી જોઈએ. કન્ટેન્ટ જ્યારે તમે એકદમ પ્રોપર રેડી કરો છો, પછી એના પર ફોર્મેટિંગ કરો, તો તમારો ઘણો બધો સમય બચી જાય છે. તો લેટેક તમને એ મદદ કરે છે. ઘણા લોકોને એવી આદત છે કે વર્ડમાં ડબલ સ્પેસ માર્યા કરે દરેક લેટર પછી. તમે કોપી પેસ્ટ કર્યું હોય કોઈ ટેક્સ્ટ ક્યાંકથી, તો એમાં ડબલ સ્પેસ આવવાનો બહુ સ્કોપ રહે છે, જે અનુભવીને તરત દેખાઈ આવે છે, ઇવન ધો તમે એની પ્રિન્ટઆઉટ લીધી હોય. તો લેટેક પાસે આનો પણ ઉપાય છે. તમે ગમે તેટલી સ્પેસ આપશો, લેટેક એક જ સ્પેસ કાઉન્ટ કરશે, વાઇટ સ્પેસ ઓછી રાખે છે. ઘણી વાર એવું થાય છે કે તમે 15 ફિગરો નાખી દીધી અને એડિટિંગ કરવા બેઠા, તો એ ફિગર બીજા પેજ ઉપર જતી રહી, એનું કેપ્શન ક્યાંક ફરે છે, એનું એરેન્જમેન્ટ ક્યાંક ફરે છે. આ બધી વસ્તુઓ હેડેક છે. અને એક બીટેક લેવલ, એમટેક લેવલ કે પીએચડી લેવલ, તમારે આ બધી વસ્તુ માટે ઘણીવાર વધારે પડતો સમય જતો રહે છે. તો જો તમે પહેલેથી એમાં પ્રો હો કે વર્ડમાં કેવી રીતે ડીલ કરવી છે, તો ઘણું સારું. પણ એઝ આઈ સેડ, લેટેક એક ઓપન સોર્સ છે અને એમાં એટલા બધા મોડ્યુલ્સ છે કે તમે કોઈ તમને એમ કહે કે મારી જોડે વર્ડમાં આ ફાઇલ છે અને મારે આવી જ ફાઇલ લેટેકમાં જનરેટ કરવી છે, તો થઈ જશે. પેજ નંબર આપવા માટે વર્ડમાં એક સ્પેશિયલ ઓપ્શનમાં જઈને ક્લિક કરવું પડે છે, અહીંયા કોઈ જરૂર નથી. ચેપ્ટર નંબર તમે ભૂલી જાઓ છો, જે કયા ચેપ્ટરમાં કયા છો, ધારો કે અને કયા સેક્શનમાં બેઠા છો, કયા સબ સેક્શનમાં છે, નંબરિંગ તમારે વર્ડમાં વિચાર કરવો પડે છે, અહીંયા એ પણ થઈ જાય છે. ગ્રાફ પ્લોટ કરવા હોય ને તો પણ થાય છે લેટેકમાં. ઇમેજની સાઇઝ તમારે ફિક્સ રાખવી હોય, કેપ્શન તમારે પ્રોપરલી એડજસ્ટ કરવું હોય, બધું જ પોસિબલ છે. તો બીજી એક અગત્યની વસ્તુ છે રેફરન્સીસ. તો રેફરન્સીસ તમે જ્યારે સાઇટેશન્સ લખો છો રિપોર્ટની અંદર, ત્યારે ઘણી બધી જગ્યાએ તમારે યાદ રાખવું પડે છે કે કયો નંબર છે અને રેફરન્સિંગમાં કયો નંબર પ્રિન્ટ કરવાનો છે. અહીંયા એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. અને આ હું એટલે નથી કહી રહ્યો કે લેટેક એક નવું છે, એ થોડાક જ વર્ષ જૂનું છે. પણ ફોરેન યુનિવર્સિટીમાં અગર તમે જાઓ છો આઉટ ઓફ ઇન્ડિયા, તો મોટાભાગની કોલેજો, MIT, સ્ટેનફોર્ડ કે પરડ્યુ લઈ લો કે આઈએસસી સુપેરો લઈ લો, એવી કોઈ પણ કોલેજ તમે લઈ લો જે વેલ નોન છે, લાઈક IIT, NIT અને બીજી ઘણી ઇન્ડિયાની કોલેજો, ત્યાં કમ્પલસરી કહેવામાં આવે છે કે તમારે લેટેકમાં જ રિપોર્ટ લખવાના છે. ઇનફેક્ટ તમે જો MIT ઓપન કોર્સ વેર પર જશો અથવા તો બીજી કોઈ કોલેજના ડોક્યુમેન્ટેશન પર જો તમે સર્ચ કરો કોઈ પણ PDF ફાઇલ ફોરેન યુનિવર્સિટીની, તમને દેખીને ખબર પડશે કે વર્ડમાં નથી બનાવ્યું, એ લેટેકમાં બનાવે છે. અને આના માટે ખાસ કરીને મેં આજે આ વિડીયો ગુજરાતીમાં જ બનાવ્યો છે, કારણ કે હું ઈચ્છું છું કે ગુજરાતના અમુક સ્ટુડન્ટ્સ જોઈન થાય. તો 10 તારીખે સાંજે 7 વાગે એક લેટેક્સનો વર્કશોપ રાખવામાં આવેલો છે, લેટેકનો. એ ફ્રી છે, જીઓ મીટ પર ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. અને એના પછી 15 તારીખથી એક પેડ વર્કશોપ પણ છે. પેડ વર્કશોપની ફી માત્ર 500 રૂપિયા છે, 4 દિવસ 1-1 કલાક, જેમાં તમને લેટેક વિશેની પૂરી બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવશે, જે એક પ્રોજેક્ટ રિપોર્ટ લખવા માટે જરૂરી પડે. અને એક અગત્યની વાત કે લેટેકનું સર્ટિફિકેટ તમને જોબમાં કે ફ્યુચર એડમિશનમાં ક્યાંય કામમાં નહીં આવે. લેટેક એક લખવા માટેનું સોફ્ટવેર છે. તો જો તમે એમ વિચારતા હો કે સર્ટિફિકેટ લઈ અને અમને કંઈક ફાયદો થશે, તો હું જણાવી દઉં કે હું સર્ટિફિકેટ આપવાનો નથી. લેટેક એક કન્ટિન્યુઅસલી તમારે
કામ કરતા રહેવાનું છે લેટેકમાં, જેથી કરીને તમે ઇમ્પ્રૂવ કર્યા કરો. અને હું એટલી તો ગેરંટી આપી શકું કે એકવાર જો તમે લેટેકમાં કામ કરવાનું ચાલુ કરશો, શરૂઆતમાં તમને થોડું અઘરું લાગશે, જે લોકો નોન ટેકનોલોજી બેકગ્રાઉન્ડના હશે એ લોકોને થોડુંક અઘરું લાગશે કે કમાન્ડ લખલખ કરવાના છે, પણ મોટાભાગે તમે એક જે રીતે વર્ડમાં તમે એક મિનિમમ સેટ ઓફ ઓપ્શન્સ સાથે કામ કરી શકો છો એવું અહીંયા પણ છે. તો મિનિમમ ઓપ્શન્સ સાથે તમે લેટેકમાં કામ કરી શકો છો. તો લેટેકનો જે મને ફાયદો કીધો એ તમને ડિસ્ટ્રેક્શન્સ નથી આપતું. તમે ટાઈપ કર્યા કરો, તમારે આલ્ફા લખવો છે તમારે માઉસ યુઝ કરવાની જરૂર નથી, આલ્ફા લખી કાઢો. બીટા લખવું છે બીટા લખી કાઢો. ઇક્વેશન લખવું છે તમે ઇક્વેશન લખો. તમારે એક એક ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન એ બધું સિલેક્ટ કરવાની કંઈ જ જરૂર નથી. તે કાઇન્ડ ઓફ ઓટોકેડ છે. જે લોકોને ઓટોકેડ આવડે છે એમાંથી ઘણા બધાને ખબર હશે કે જૂના વર્ઝન્સ જે ઓટોકેડના હતા અરાઉન્ડ 2005-06 અરાઉન્ડ ધેટ ટાઈમ સુધી, તો એમાં એવું કહેવાય છે કે જેને ઓટોકેડ કીબોર્ડથી વાપરતા આવડે તે એક્સપર્ટ છે. તો લેટેકમાં તમારે ખાલી કીબોર્ડ જ વાપરવાનું છે. તો ફરીથી એકવાર ફ્રી વર્કશોપ જેની અંદર હું ઇન્સ્ટોલેશન અને ઓપન ઓનલાઈન ઓપ્શન્સ ફોર લેટેક એ હું ડિસ્કસ કરીશ અને તમને બતાવીશ, ખાસ કરીને માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં. અને જો તમને યોગ્ય લાગે તો પેડ વર્કશોપ 15 તારીખથી છે, 15, 16, 17, 18 ચાર દિવસ સુધી, જેમાં સાંજે 7 થી 8 ઓનલાઈન તમને હું લેટેક શીખવાડીશ. અને એવું નથી કે 8 વાગે પૂરું થઈ જશે, જો કંઈક ડાઉટ હશે તો એ પણ સોલ્વ કરવામાં આવશે. પણ એ બેઝિક વર્કશોપ છે. તમે એકવાર જ્યારે એમાં ઇન્વોલ્વ થશો ત્યારે તમને ખબર પડવા લાગશે કે આની અંદર શું ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે. તો રજિસ્ટ્રેશન માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. અને રજિસ્ટ્રેશન માટે મેં માત્ર નામ અને ઈમેલ આઈડી જ માંગ્યા છે, સો પર્સનલ કોન્ટેક્ટ નંબર હું માગતો નથી આ બધી વસ્તુ માટે. તો મળીએ 10 તારીખે સાંજે 7 વાગે. જો તમારી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ મૂકી શકો છો. થેન્ક યુ.